सभी धर्मों की एक पुकार मात पिता का करे सत्कार चौदह फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए मातृ पितृ पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बाबू नमस्कार दर्शक मित्रों तुम्हें जुड़ा छो साई गुरु मीडिया हाउस संचालित नवसारी लाइव નવસારીમાં કોરોના હવે મંદ ગતિમાં આવી ગયો છે કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને તેમાં પણ હવે તો ત્રીસની પણ નીચે કેસો આવતા થઈ ચૂક્યા છે એટલે કે આવતીકાલ એટલે અગિયારમી તારીખે જે એક નવું જૂનું જાહેરનામું પૂર્ણ થાય છે અને નવી જાહેરાત થવા જઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટીની બેઠક આ કાલે યોજાશે અને તેમાં નવસારીને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે વાત કરીએ આજે કોરોનાની તો નવસારીમાં આજે કોરોનાના નવા ચોવીસ પોઝિટિવ દર્દી છે જેની સાથે પોઝિટિવ દર્દીનો આંક અગિયાર હજાર આઠસો ઓગણીસ પર પહોંચ્યો છે તો કોરોનાની સારવાર લેતા તેપન દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં છે જેથી રજા પેલો દર્દીનો આંક અગિયાર હજાર ચારસો એકતાલીસ પર પહોંચ્યો છે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું અવસાન નથી થયું એટલે મૃત્યુ આંક બસોને નવ પર યથાવત રહેવા પામે છે તો નવસારીમાં કોરોનાના એકસોને ઓગણસિત્તેર એક્ટિવ કેસ હાલમાં વિવિધ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે કોરોનાના જે એકસોને ઓગણ ઓગણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેના પર એક નજર કરીએ તો અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં એક આનંદ હોસ્પિટલમાં એક સીએસસી લિમઝરમાં એક સિવિલ હોસ્પિટલમાં વલસાડમાં એક કિરણ હોસ્પિટલ સુરતમાં એક લાઇફ કેર હોસ્પિટલ નવસારીમાં એક માંડલિયા હોસ્પિટલમાં એક મેંગોસી હોસ્પિટલ ભીલીમોરામાં એક નવસારી સિવિલ હોસ્પિટલમાં નવ સીએસસી ચીખલીમાં બે શ્રદ્ધા હોસ્પિટલ નવસારીમાં બે શ્રી હોસ્પિટલ વાંસદામાં એક સુરભી હોસ્પિટલમાં એક જલારપુર હોમ આઇસોલેશનમાં છવ્વીસ નવસારી હોમ આઇસોલેશનમાં એકત્રીસ ચીખલી હોમ આઇસોલેશનમાં પંદર ગણદેવી હોમ આઇસોલેશનમાં બેતાલીસ ખેરગામ હોમ આઇસોલેશનમાં તેર વાંસદા હોમ આઇસોલેશનમાં ઓગણીસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે વાત કરીએ આજે કોરોનાના સેમ્પલની તો નવસારી જિલ્લામાં કોરોનાના લક્ષણ ધરાવતા સત્તરસો ને દર્દીઓના આરોગ્ય વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં છે જેમાં નવસારી તાલુકામાંથી ત્રણસો ને એકોતેર જલાલપુર તાલુકામાંથી બસોને પચીસ ગણેઇ તાલુકામાંથી બસો અઠ્ઠાવન ચીખલી તાલુકામાંથી બસોને બ્યાસી ખેરગામ તાલુકામાંથી એકસો છ અને વાંસદા તાલુકામાંથી પાંચસોને દસ દર્દીઓના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે વાત કરીએ આજે નોંધાયેલા ચોવીસ પોઝિટિવ દર્દીની તો જે આજે ચોઈસ પોઝિટિવ નોંધાય છે તેમાં એક નંબર પર વાંસદાના સોમવતી બેદીલાલ પ્રજાપતિ જેવો તેત્રીસ વર્ષના તેઓ લિમઝરના રહેવાસી બે નંબર પર વાંસદાના રેખા બચુ ચાવૌધરી કે જેઓ ત્રીસ વર્ષના પીપલ ખેડના રહેવાસી ત્રણ પર વાંસદાના ધર્મ રામુલા પટેલ જેવો સિત્તેર વર્ષના લીમઝરના રહેવાસી ચાર નંબર પર વાંસદાના જતીન અશોક દેશમુખ જેઓ સોળ વર્ષના લીમઝર હોસ્ટેલ ખાતેના રહેવાસી પાંચ નંબર પર વાંસદાના વૈષ્ણવી રાયચંદ ગવિત કે જેઓ અઢાર વર્ષના તેઓ ગંગાપુરના રહેવાસી છ પર જલાલપુરના ધ્યાન હિતેશભાઈ એવો લેખ જેઓ એક નગર ગુપ્તા ભંગરવાલાની બાજુમાં વિજલપુર ખાતેના રહેવાસી સાત નંબર પર નવસાઈના તારા ઉત્તમલાલ ચાપાનેરી કે જેઓ ચોસઠ વર્ષના જલારપુરના શિવ પાર્વતી ખાતેના રહેવાસી આઠ નંબર પર નવસાઈના અરવિંદ હશમુખ કીકા કે જેઓ તેસઠ વર્ષ તેઓ શ્રદ્ધા એપાર્ટમેન્ટ કાલેવાડીના રહેવાસી નવ નંબર પર નવસારીના બિજલ મનોજભાઈ પટેલ જેવો ત્રેવીસ વર્ષને તેઓ પિંસાડ નવસાઈના રહેવાસી દસ પર જલારપુરના કલાવતી અમરત ટંડેલ એકાવન વર્ષના બસ સ્ટોપ બુરસી માછીવાડ ગામના તેઓ રહેવાસી અગિયાર નંબર પર જરારપોર નઝરીન યાકુબ પઠાણ કે જેઓ ત્રીસ વર્ષના તેઓ મહલતવાડી પોંસરાના રહેવાસી બાર નંબર પર ગણદેવીના શોભના અરવિંદભાઈ હળપતિ જેઓ બેતાલીસ વર્ષના તેઓ અંબેટાના રહેવાસી તે નંબર પર ખેરગામના ઉન્નતિ સુભાષ પટેલ જેઓ બાર વર્ષના તેઓ ભૈરવીના રહેવાસી ચૌદ પર ખેરગામના મયંક અલ્પેશ પટેલ જેઓ અગિયાર વર્ષના તેઓ ભૈરવીના રહેવાસી પંદર પર ખેરગામના સુમિત મુકેશભાઈ નાયક કે જેઓ અગિયાર વર્ષના પેલાડીના રહેવાસી સોળ નંબર પર ચીખલીના લતા પ્રવીણ પટેલ જે ચાળતીસ વર્ષના તેઓ ધુલુંબરના રહેવાસી સત્તર નંબર પર ગણદેવીના આલીદ લાંબાટ કે જો એકવીસ વર્ષના તેઓ મટવાડ ગામતડના રહેવાસી અઢાર નંબર પર ગણદેવીના આદિલ અહમદ લાંબટ કે જેઓ સતાવીસ વર્ષના તેઓ મટવાડના ગામતડના રહેવાસી સત ઓગણીસ નંબર પર ગણદેવીના કિરણકુમાર ઠાકોરલાલ ખત્રી કે જેઓ બાવન વર્ષના તેઓ વલ્લભબાગ બાગ આતલિયાના રહેવાસી વીસ નંબર પર નવસારીના દેસાઈ કુમાર જેઓ સડસઠ વર્ષના તેઓ પ્રમુખ પાર્ક સોસાયટી વૃંદાવન જમાલપુરના રહેવાસી એકવીસ નંબર પર વાંસદાના પાર્વતી જીતેન્દ્ર પટેલ જેઓ ઓગણત્રીસ વર્ષના તેઓ રૂપફેલ વાંસદાના રહેવાસી બાવીસ નંબર પર નવસારીના પ્રફુલભાઈ રતિલાલ પટેલ જેઓ બાઉ વર્ષના તેઓ વેજલપુર નવસારીના રહેવાસી ત્રેવીસ નંબર પર વાંસદાના સ્નેહા તેજસ ગાવિત કે જેઓ છ વર્ષના તેઓ માનકુનિયાના રહેવાસી અને ચોવીસ નંબર પર જલાલપુરના વાયરસ રમેશ ચૌધરી કે જો 25 વર્ષના તેઓ સીઓમ કોમ્પ્લેક્સ વેસમાના રહેવાસી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાત કરીએ રજા પહેલાં ત્રેપન દર્દીની તો આજે તેપ્પન દર્દી થતા તેમને રજા આપવામાં છે જેમાં એક નંબર પર ભરતકુમાર સોજા સોગાજીભાઈ પ્રજાપતિ જેઓ અઠાવીસ વર્ષના અને તેઓ નંદનંદન સોસાયટી નાની ચોવીસીના રહેવાસી બે નંબર પર પૃથ્વી ગગન ગંગેશકુમાર મૈશ્વરિયા જે એકત્રીસ વર્ષના નવસારીના રાજેશ કોલોની કબીરપુરના રહેવાસી ત્રણ નંબર પર છાયા અશોક ખડપતિ જેઓ પંદર વર્ષના અને તેઓ અંબાડા ગામ નવસારીના રહેવાસી ચાર પર દિત્યા સિંહ નાયકા કે જેઓ ત્રણ વર્ષના અને તેઓ જલારપુરના મરોલી ગામ નાયકીવાડના રહેવાસી પાંચ નંબર પર હિના રમેશ પટેલ જેઓ ઓગણચાલીસ વર્ષના જલારપુરના ઉભરાટ મંદિરના ફરિયાના રહેવાસી છ પર કવિતા રતનસિંહ પાડવી કે જે ઓગણીસ વર્ષના નવસારીના રહેવાસી સાત પર સવિતા રૂપસિંહ વસાવા જે ઓગણીસ વર્ષના ધામણ ગામ પડાવ ખાતેના તેઓ રહેવાસી આઠ પર પાર્વતી સીતારામ આદિવાસી જેઓ પચાસ વર્ષના તેઓ રેલવે દાદરની નીચે મરોડી ખાતેના રહેવાસી નવ નંબર પર ગીતા હર્ષદ પટેલ કે જેઓ ચુમ્માલીસ વર્ષના જલાલપુરના સરવ ગામના તેઓ રહેવાસી દસ પર હર્ષદ ભગુ પટેલ જેઓ પચાસ વર્ષના જલારપુરના સરોવર ગામના તેઓ રહેવાસી અગિયાર પર ઈલા શંકર પટેલ જે બાસઠ વર્ષના જલારપુરના વંશી ગામના તેઓ રહેવાસી બાર નંબર પર માધુરી વિમલ ટાંક જેઓ ઓગણત્રીસ વર્ષના તેઓ નીલકંઠ રેસિડન્સી નવસારીના રહેવાસી તેર પર લીલા લીલાબેન હિ હેમંતકુમાર નાયક જેઓ ત્રેપન વર્ષના તેઓ મુરલીધર હાઈટ્સ નવસારીના તેઓ રહેવાસી ચૌદ પર દેવાન નિલેશ પટેલ કે જેઓ સાત અને તેઓ ઈટાળવા સાંઈ ધામના રહેવાસી પંદર પર દિવાકર સિંહ જેઓ પાંત્રીસ વર્ષ ઇટાડવા વિશાલનગરના રહેવાસી સોળ પર દેવ બુજાડ કે જેઓ પાંત્રીસ તેઓ તરસાડી ચામોડા નગરના રહેવાસી સત્તર પર ટ્રિંકલ ચુનીલાલ કુરકુટિયા કે જેઓ સોળ વર્ષને તેઓ લીમઝર ડુંગરપાડા વાંસદાના રહેવાસી અઢાર પર જયશિંગ સોનકા ભોયા કે જેઓ સાહીઠ વર્ષને તેઓ વાડી ચુંડા વાંસદાના તેઓ રહેવાસી ઓગણીસ પર પ્રભાવી અમિત મહાકાલ જે બાવીસ વર્ષના તેઓ લીમઝર તનુપુડાના રહેવાસી વીસ નંબર પર ભાર્ગવ ઉત્તમ સૂર્યવંશી જેવો તેર વર્ષના તેઓ વાંસદા પોલીસ લાઈન ખાતેના રહેવાસી એકવીસ પર યોગેશ્વર મહલા છત્રીસ વર્ષના ખાનપુર વાંસદાના રહેવાસી બાવીસ પર ધર્મેશ જગુ પટેલ જેઓ એકતાલીસ વર્ષના તેઓ ચીખલીના મજી ગામના રહેવાસી ત્રેવીસ પર નતિક શાહ નિલેશ પટેલ જેઓ નવ વર્ષના તેઓ વંકાલ ચીખલીના રહેવાસી ચૌદ ચોવીસ પર સુરેશ ઉમાશંકર યાદવ જેઓ ત્રીસ વર્ષના તેઓ ખારેલ પંચવટી મહલાના રહેવાસી પચીસ પર મેઘનાબેન મિહિર કુમાર નાઇક જેઓ આડત્રીસ વર્ષના તેઓ ગણદેવીના કચ્છોલીના રહેવાસી છવ્વીસ પર સંકેતકુમાર શૈલેષભાઈ પરમા જેઓ તેત્રીસ વર્ષના તેઓ નવા પટેલ ફરિયા કુકેરીના રહેવાસી સત્તાવીસ પર કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ કે જેઓ આડત્રીસ વર્ષને તેઓ આંતલિયા ચોકડી ગણદેવીના રહેવાસી અઠ્ઠાવીસ પર પ્રવિણા શૈલેષ મહલા કે જેઓ ત્રીસ વર્ષના તેઓ વાંસદાના પીપલ ખેડના રહેવાસી ઓગણત્રીસ પર તુલસી બચ્ચુ પટેલ જેઓ પાંસઠ વર્ષના ચીખલીના અગાસી ગામના રહેવાસી ત્રીસ પર શ્વેતલ ભીમભાઈ દેસાઈ કે જેઓ બાવન વર્ષના તેઓ પીપલ ગભાણ દેસાઈવાડના રહેવાસી એકત્રીસ પર પ્રકૃત શ્વેતાલાલ દેસાઈ કે જેઓ ચીખલીના પીપલ ગભાણ દેસાઈવાડના રહેવાસી છ બત્રીસ પર લક્ષ્મી ગમન પટેલ જેઓ પાંસઠ વર્ષના તેઓ ટાંકાલ ચીખલીના રહેવાસી તે તેત્રીસ પર નૈનાબેન રમેશભાઈ પટેલ કે જેઓ પચાસ વર્ષના ને તેઓ માણેકપુર ઘોડિયાવાડના તેઓ રહેવાસી ચોત્રીસ પર રમણ પવાર કે જેઓ સાહીઠ ને તે રૂમલા ચીરપાડાના રહેવાસી પાંત્રીસ પર વૈશાલી બિપિન પટેલ જેઓ પાંત્રીસ વર્ષનાને તેઓ ગોડથલ ચીખલીના રહેવાસી છત્રીસ પર તન્વીબેન ગવનભાઈ ચૌધરી જેવો ત્રીસ વર્ષના તેઓ સિંગલ વહેરી માનવ ખડકના ચીખલીના રહેવાસી સાડત્રીસ પર નરેશ જગન પટેલ કે જેઓ પિસ્તાળીસ વર્ષના તેઓ પ્રધાન પાડા શિયાળાના રહેવાસી આડત્રીસ પર ગીતાબેન મહલા કે જેઓ ચાલીસ વર્ષના તેઓ પંચવટી સોસાયટી રાનકુવાના રહેવાસી ઓગણચાલીસ પર નાથુ નાજુલાલ રાવત કે જેઓ સિત્તેર વર્ષના તેઓ ચીખલીના માંડવ ખડકના રહેવાસી ચાલીસ પર ધ્યાની મનીષ કુમાર પટેલ જેવો આઠ વર્ષના અને તેઓ નવસારીના સત્યમનગર સોસાયટી કબીલપુરના રહેવાસી એકતાલીસ પર પટેલ પિનાકીન કુમાર જેઓ પિસ્તાળીસ વર્ષના તેઓ ઘનશ્યામ એપાર્ટમેન્ટ નવસારીના રહેવાસી બેતાળીસ પર રામ શિવરામ પટેલ કે જેઓ ચુમોતેર વર્ષના અને તેઓ પેટ્રોલની પાછળ તલોદ ગણદેવીના રહેવાસી તેતાલીસ પર મનીષ રાજ ચક્રવતી જેઓ ત્રેવીસ વર્ષના અને તેઓ ગોવિંદી ભારથા ગણદેવીના રહેવાસી ચુમ્માલીસ પર મોહિની વિનય પટેલ જેઓ છવ્વીસ વર્ષ ચીખલીના ચારી ગામના તેઓ રહેવાસી પિસ્તાલીસ પર યામિની ગોવિંદકુમાર કોકણા કે જેઓ પંદર વર્ષના તેઓ બારતાળ વાંસદાના રહેવાસી છેતાલીસ પર ગૌરવ હરીશભાઈ પટેલ એકત્રીસ વર્ષના અને તેઓ સીએસસી ખરસુભા સ્વા સ્ટાફ ક્વાર્ટર્સના રહેવાસી સુડતાળીસ પર ભાલી ઉકાહ આહિર ચોપ્પન વર્ષના તેઓ નવસારીના રજવાડી હાહિરવાસના તેઓ રહેવાસી અડતાલીસ પર મંગુ રામજી પટેલ જેઓ ચીખલીના ઝંડા ચોક ખાતેના રહેવાસી ઓગણપચાસ પર દર્પણ અરવિંદ પટેલ જેવો છવ્વીસ વર્ષના ચીખલીના વાણિયાવડના રહેવાસી પચાસ પર આરતી સુરેશ નાયકા જેઓ વીસ વર્ષના તેઓ ચીખલીના ગામના રહેવાસી એકાવન પર મમતાબેન કિરણભાઈ હળપતિ જેઓ છવ્વીસ વર્ષને તેઓ ગણદેવીના મંદિર ફર્યું તલિયારાના રહેવાસી બાવન પર સંગીતા સંદીપ પહાડકર કે જે પચીસ વર્ષના તેઓ ખોડમલ ગોકુલબારી વાંસદાના રહેવાસી અને તેપન પર પૂજા મહેન્દ્ર પાટીલ જેઓ છવ્વીસ વર્ષના તેઓ ગણદેવીના રહેવાસી આમાં જ કુલ કોરોનાના ત્રેપન દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે આ હાલમાં કોરોના ધીમો પડે છે પરંતુ કોરોના મટ્યો નથી એટલે કોરોનાથી બચવા માટે આપણે સુરક્ષિત રીતે રહીએ એકબીજાથી સામાજિક અંતર જાળવીએ માસ્ક પહેરીએ સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ એ જ કોરોનાથી બચવાનો ઉપાય છે અને સાથે સાથે જો વેક્સિન લેવાની બાકી હોય તો વેક્સિન અવશ્ય લઈ લો જેથી પણ તમે કોરોના સામે રક્ષણ મેળવી શકશો ત્યારે આવા જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ